आगामी विधानसभा चूंटणी ने लईने मंतव्य न्यूज की टीम अलग अलग विस्तारों में फरी रही है और अत्यारे आपणे आवी गया छे अमरेवाड़ी विस्तार में। तो अमरेवाड़ी विस्तार की जनता शू विचारे छे, तेमनो शू मत छे चूंटणी ने लईने, तेने लईने आपणे तेमनी साथे वात करीशुं। तो सौथी पहेला एक काका आपणी साथे जोड्या छे, एमनी जोडे वात करीशुं। काका शू नाम छे? મારો નામ મુર્શી ચૌહાણ। કાકા શું વિચારો છો, આજે આગામી ચૂંટણી અત્યારે આવી રહી છે વિધાનસભાની ચૂંટણી, તો કેવા મુખ્યમંત્રી જોઈએ છે? અમારા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ જેવા જોઈએ છે, જેને કહેવાય કે અમારા ભારતીય જનતા પાર્ટીને બધા અમરેવાડી વિધાનસભામાં વરેલા છે અને જે ઉમેદવાર અમને આજની તારીખમાં હસમુખભાઈ પટેલ આપ્યા છે, ડૉક્ટર હસમુખભાઈ પટેલને, તો અમારી ભારતીય જનતા પાર્ટી હસમુખભાઈ પટેલને સ્વીકારે છે અને બહુ જંગી મતથી અમે હસમુખભાઈ પટેલને ચૂંટીને નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરવામાં અમે સંમત છીએ। ધારાસભ્ય જોડે કયા પ્રકારની ઉમેદો છે? ધારાસભ્ય જોડે અમારી સારા પ્રકારની ઉમેદો છે, જેથી કરીને અમને જે ધારાસભ્ય આપ્યા છે ઉમેદવાર તરીકે, તો અમારું પોતાનું મંતવ્ય એવું છે કે અમારે લાયક છે અને પાર્ટી ભારતીય જનતા પાર્ટી જે ચૂંટીને ઉમેદવાર આપ્યા છે તો અમારા વિસ્તારનું કામ કરી શકે એવા સક્ષમ ઉમેદવાર છે। બીજા પણ એક ભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે, એમની જોડે વાત કરીશું। ભાઈ શું નામ છે આપનું? કૌશિકભાઈ પટેલ। અમારા ખારીકટ કેનાલનો 1200 કરોડનો એક પ્રોજેક્ટ થઈ રહ્યો, એને લઈ અને મતદારોમાં ઉત્સાહ અને લાગણી છે। કૌશિકભાઈ, તમારા વિસ્તારની એવી તો કઈ સમસ્યાઓ છે જેનું નિરાકરણ લાવવું બહુ જરૂરી છે? અરે, ખારીકટ કેનાલનું નિરાકરણ આવે એટલે અમારે ટ્રાફિકની સમસ્યા અને બધું હલ થઈ જાય એવું છે। અને એ સિવાય બીજી કઈ કઈ સમસ્યાઓ છે? બીજી તો પાણીની હતી, તો દરેક વોર્ડમાં પાણીની ટાંકીઓ ને બધું મંજૂર થઈ ગયું, કામ ચાલુ છે। હવે આજે તમારા વિસ્તારના જે કયા ધારાસભ્ય જોડે તમારે કેવી ઉમેદ છે? આજે અત્યારે અહીંયા હર્ષદભાઈ છે, બરાબર, તો હર્ષદભાઈ પાસેથી કેવી ઉમેદ રાખી રહ્યા છો? હસમુખભાઈ જે મળ્યા છે અમને, એ અમારી સાથે રહી ચાલશે અને એવો અમને ભરોસો। તો બીજા પણ ઘણા લોકો આપણી સાથે જોડાયેલા છે, એમની જોડે વાત કરીશું। મોટાભાઈ શું નામ છે આપનું? રોહિત પટેલ। રોહિતભાઈ, તમારા વિસ્તારના ધારાસભ્ય કેવા હોવા જોઈએ અને કયા પ્રકારની ઉમેદો છે એમની જોડે અને આ વિસ્તારની કઈ કઈ સમસ્યા છે જેનું તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે તો અમે ઉછેજો? નરેન્દ્રભાઈ મોદીની સરકાર 27 વર્ષથી રાજ કરે, એમાં અત્યારે અમારા સીએમ ભૂપેન્દ્રભાઈ બી સારા છે, આ ઉમેદવાર પાર્ટીએ જે હસમુખભાઈ આપે એ બી સારા છે અને પાર્ટીમાં અમારા નાના પ્રશ્નો બધા કોર્પોરેટરને સાથે રહીને બધા કામ કરીને સોલ્વ કરેલા જ છે, એટલે પબ્લિકનું અમારી સાથે ઉત્સાહ વેર કામ, પબ્લિક અમારી સાથે ઉત્સાહિત છે અને બહુ મદીથી અમે 50,000 પાર લીડથી અમે જીતીશું એવો અમારો આત્મવિશ્વાસ છે, આગળ બી જીતી ચૂક્યા છે એમ અમારા આપ ધારાસભ્યને બી પબ્લિકની લોકચાહના છે અને સાથે રહીને બધા જીતીશું અમે અને ભારત માતા કી જય। બીજા પણ લોકો આપણી સાથે જોડાયેલા છે, એમની જોડે વાત કરીશું। મોટાભાઈ, ચૂંટણી નજીક આવી રહી છે, શું ઈચ્છો છો, કોની સરકાર બનવી જોઈએ, ભાજપની, કોંગ્રેસની, ભાજપ, આમ આદમી? વંદે માતરમ। ટૂંકમાં તમે ઈચ્છો છો કે ભાજપની સરકાર બનવી જોઈએ? હા, ભાજપ, ભાજપ। તો ભાજપની જ કેમ? બસ ભાજપ બેસ્ટ, ભાજપ। ભાજપે કરેલા કયા વિકાસના કાર્યોથી તમે ખુશ છો? બધા સારા જ કાર્યો કર્યા છે, બધું વિકાસ જ છે, ભાજપ સિવાય કશું જ નથી। હા, તમારા વિસ્તારના કયા કયા વિકાસના કાર્યો હજુ તમને એવું લાગે છે કે આ થવા જોઈએ? થશે, બધા કાર્યો થશે અને સારા જ છે કાર્યો, અમારી એક જ ઈચ્છા છે કે ભાજપ, ભાજપ। બીજા પણ એક ભાઈ છે જેમણે આપણી જોડે વાત કરવા માંગે છે, હા ભાઈ બોલો। વહીવટ એ ભાજપ સારું વહીવટ છે, લોકોમાં એમનો ઉત્સાહ છે, આ રોડ રસ્તા પુલ બધું ભાજપના આવવાથી બન્યું છે, હજી બીજા કેનાલના પ્રશ્ન એ બની રહ્યું છે મોટું, એ એક બીજો રિવરફ્રન્ટ જેવું બનવા જઈ રહ્યું છે કે જેથી ટ્રાફિકની સમસ્યાઓ લોકોને ત્યાં બીજા ગાર્ડન ને એ બધું મળશે કે જેથી પબ્લિકને ત્યાં આગળ સુવિધાઓ વધશે, એટલા માટે ભાજપને લોકો ચાહે છે અને ભાજપને વોટ આપશે એટલે સારા વિકાસના કાર્યો બીજા થશે, વહીવટ સારો થશે। આ તો થઈ વિકાસની વાતો, બરાબર, પરંતુ જ્યાં સુધી છેવાડાના માણસનો વિકાસ ના થાય ત્યાં સુધી વિકાસ કહેવાય નહીં, જેમ કે રાજ્ય લેવલે જે વિકાસ થઈ રહ્યો છે પણ આપણે જે તે મૂળભૂત સમસ્યાઓ છે એનો નિકાલ થવો ખૂબ જ જરૂરી છે, આથી રોજીરોટી બી બેન વધશે ને, ત્યાં આગળ ખાણીપીણી આ બધા બજારો બને, લોકોના ત્યાં રોજીરોટી બી મળી રહેશે, આ ડેવલપિંગ થઈ રહ્યું છે તો કામ મજૂરી વર્ક બી મળશે એટલે બધાને વિકાસના કાર્યોમાં બધીને રોજીરોટી બી મળી જશે। તો હવે મોંઘવારીની સમસ્યા છે, ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, બેરોજગારી છે, ગુજરાતમાં સૌથી વધારે બેરોજગારીની સમસ્યા છે, તો આ મુદ્દે શું કહેશો? કોઈ બેરોજગારી નથી અત્યારે, આ કરી નાખવું પડે છે, ચોક્કસ બધાને કામ મળી જ રહે છે, એમ બીજા કોઈ ધંધા તમને
થોડું નો ડાઉટ, પણ એક બહુ મોટો વર્ગ છે જે બેરોજગાર છે, જેમને રોજગારી નથી મળતી. ભણેલા ગણેલા જે એન્જિનિયર હોય છે એવા લોકો પણ બેકાર બેઠેલા જોયા છે. હું જાઉં ત્યાં સુધી અમે જ્યાં ઉભા હોઈએ ત્યાં 500 બાઈકો પડ્યા હોય, બધા નોકરી અહીંયા સ્ટાફ બસોમાં જતા હોય, ચાંગોદર સાણંદ બધા જુઓ લાઈન છે, બધું પાર્કિંગ છે. એટલે બેરોજગારી જેવું નથી, પણ ખાલી એક ઇસ્યુ બનાવવા એટલું થોડું. તો આવું જનતાનું માનવું છે, એમનું કહેવાનું એવું છે કે બેરોજગારી છે નહીં, જેને કામ કરવું છે એને તો કામ મળી જ રહી છે. બીજા એક કાકા આપણી સાથે જોડાયા છે, એમની જોડે વાત કરીશું. કાકા શું નામ છે? મારું નામ મુરસી છે. કાકા, કોની સરકાર બનવી જોઈએ? હવે આગામી વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, તો કોની સરકાર બનવી જોઈએ તમારા ખ્યાલથી? કોંગ્રેસ, ભાજપ કે આમ આદમી પાર્ટી? ભારતીય જનતા પાર્ટી માનનીય શ્રી નરેન્દ્રભાઈની સરકાર બનવી જોઈએ. અને આપણા નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ખૂબ વિકાસ થાય છે અને વિકાસની ધારા બહુ ચાલે. છેવાડાના માનવી સુધીનો નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં ધ્યાન રાખવામાં આવે છે અને વિકાસની કોઈ ધારા સિવાય વિકાસની એટલી ધારા ચાલે છે કે જેની કોઈ સીમા નહીં. અને વિકાસમાં તો કંઈ બાકી રાખ્યું જ નથી. અને નરેન્દ્રભાઈની 2024ની સરકાર બી એવી બનવાની છે કે જેની કોઈ સીમા નહીં. એટલે વિકાસમાં તો કોઈ કામ અટકવાનું જ નથી. અને અમારે જોઈએ નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર જોઈએ. એટલે અમે બધા લોકચાહના એવી છે કે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈની સરકાર બને. અને અમારે એવો વિચાર છે કે નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથ મજબૂત કરવાના છે કોઈ બી હિસાબે. તો અમારા ચાહના છે પ્રજાની કે નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર બનવી જોઈએ. તો આ હતી અમરેવાડી વિસ્તારની જનતા, જેમણે વિકાસના જે કાર્યો ભાજપે કર્યા છે તેનાથી ખુશ છે અને આગળ પણ ભાજપની સરકાર બને તેવું તેઓ ઈચ્છે છે. કેમેરા પર્સન બીપીન અમીન સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. નામ પપ્પુભાઈ. માં કોની સરકાર બનવી જોઈએ? ભાજપની બનવી જોઈએ. બધું કામ થયું છે અને એમનું કામ દેખાય બી છે. ખેડૂતોને બધાયને એમનો સહકાર મળે છે. આ સુધી જે બી સરકાર આવી કીધું છે એમાં 5% કર્યું હશે ને ગણાયું હશે 100% બરાબર. બાકી ભાજપ જે કહે છે એ કરે છે. શું લાગે છે ગુજરાતને પરિવર્તનની જરૂરત છે? છે છે, હજી થશે, ડેવલપમેન્ટ હજી થશે બરાબર. હા થશે થશે, અને ભાજપ જ આવશે. અમારો વોટ ભાજપને જ. મોદી સાહેબ. પટેલ, જયેશભાઈ બી પટેલ. શું લાગે છે જયેશભાઈ કોની સરકાર બનવી જોઈએ? ભાજપની સરકાર બનવી જ જોઈએ બેન. કારણ કે ભાજપે બહુ વિકાસ કરેલા બરોબર. કોઈ જાતને એવું નથી કે નાનો માણસ હોય એને બી ચાલીને સાથે લાઈને ચાલ્યા છે બરોબર. એટલે ભાજપની સરકાર બનવી જ જોઈએ બેન. તમારા તેના ધારાસભ્ય જોડેથી શું ઉમ્મીદ રાખી રહ્યા? અમારા ધારાસભ્યને બેન ઉમ્મીદ એવું છે કે સારા સારા કામ કરે બરોબર, એ ઉમ્મીદ છે અમારી. અમારે તો સ્થાનિક સમસ્યા તો ટાંકીની હતી બરોબર. એ ટાંકીની સમસ્યા ત્યારે દૂર થઈ ગઈ, અત્યારે ઓપનિંગ જે થઈ ગયું બેન. અને કેનાલનું એક હતું, એ કેનાલનું એ ઓપનિંગ થઈ ગયું, કારી કેનાલનું. બસ એ જ અમારી ઉમેદ છે જ છે. અને બીજું ટ્રાફિક અવરોધ થાય બસ એ જ. નામ નિકિત. કિસકી સરકાર બની છે? બીજેપી. ક્યું બીજેપી? બીજેપી ઇન્ડિયા કે લિયે બેસ્ટ હૈ. ઓર દેખે તો જૈસે કોંગ્રેસ ને, કોંગ્રેસ દેખે ઉસ ટાઈમ આતંકવાદી કમ થે ઇન્ડિયા મેં, પર વો જવાન કમ મર રહે થે, યે માન સકતે હમ. પર જો અપના પૈસા થા વો પાકિસ્તાન જા રહા થા, ચાહે વો કૈસે ભી જાઓ, મેં યે નહીં બોલ રહા. પર એસી હૈ કે જો બીજેપી સરકાર હમે રોજગાર ભી દે રહી હૈ, રહેને કે લિયે અચ્છી વ્યવસ્થા ભી દે રહી હૈ. બીજેપી સરકાર મેં ભલે મહેંગાઈ હો, પર હિન્દુસ્તાન કે લિયે અચ્છા કામ કર રહી હૈ. યે સર. ગુજરાત મેં કોન કોન સે વિકાસ કે કાર્યો છે? ગુજરાત મેં આપ સબ દેખ રહે હૈ, સબ કે લિયે દેખ હી રહે હો. ભલે ઇનકમ થોડા મહેંગાઈ હૈ, ઉસકો જે અપને કો રખના પડતા હૈ, પર સડક કે દેખ લો આપ, પુલ્સ દેખ લો, ટ્રેફિક દેખ લો, પોલીસ યહાં કી પોલીસ દેખ લો, યહાં કે ના મતલબ લેડીઝ ભી રાત કો આયે તો કોઈ દિક્કત વાલી બાત નહીં હો. वही कांग्रेस सरकार में आप देख सकते हो. गुजरात में परिवर्तन की जरूरत है? जैसे अभी है, जैसे अभी चल रहा है वैसे अच्छा है, और धीरे धीरे होगा भी. जैसे टाइम आएगा धीरे धीरे और भी विकास होगा. बाहर की कंट्रियों का आ रहा है डेवलपमेंट, वो अच्छा है. ईश्वर भाई. ईश्वर भाई कौन सी सरकार बननी चाहिए? सरकार भाजपा नहीं बननी चाहिए. भाजपा नो विकास जितलो से आ मेट्रो जो अटल ब्रिज, अरे हवे तो केनल नु काम चालू कर दीधु छे. 1200 કરોડનું કેનલનું કામ છે. તમારા વિસ્તારમાં કઈ કઈ સમસ્યાઓ છે જેનો ઉકેલ લાવવો? અમારે તો બ્રિજો બધા બને છે. ટૂંકમાં ભાજપ જેવો વિકાસ બીજી સરકાર ન કરી શકે. તો તમારા ખ્યાલથી ભાજપની સરકાર બનવી? ભાજપની જ બનવી જોઈએ. બીજા બી રાજ્યમાં ઘણા બધા મુદ્દાઓ છે, જેમ કે ભ્રષ્ટાચાર છે, મોંઘવારી છે, તો એ બધા મુદ્દે શું કહેશો? હવે એવા બધા ભ્રષ્ટાચાર ને એવું તો બધા બધી સરકારમાં ચાલતું જ હોય. એટલે ભાજપના મુદ્દે શું કહેશો? મોંઘવારી તો એવી તો મોંઘવારી થોડી થોડી તો રહેવાની. પછી શું લાગે છે ગુજરાતને પરિવર્તનની જરૂરત છે? ભાજપની